નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું ચૌધરી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો સુરતમાં ભાજપે મેયર અને સત્તા પક્ષના હોદ્દેદારો જાહેર કર્યા બાદ આપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો, જેને લઈને ગોપાલ ઉટાલા અને દિનેશ કાછડિયા બહાર લઈ જવામાં આવ્યા હતા. સુરતના મેયર તરીકે હેમાલી પોતાવાલાની વરણી કરવામાં આવી છે. મનપાની મેયર પદની ચૂંટણીમાં હેમાલી પોતાવાલાની વિજયી બન્યા છે. હેમાલી પોતાવાલાને 93 મત મળ્યા હતા, જ્યારે આપના નિરાલી પટેલને 27 મત મળ્યા હતા. ભાજપના એમએલએ સામાન્ય બેઠકમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો સભાસ્થળ બહાર આપ અને ભાજપના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા અને એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સુરતવાસીઓને આખરે નવા મેયર મળી ગયા છે અને મેયર પદે હેમાલી પોતાવાલાની વરણી કરવામાં આવી છે. સુરત મનપાના ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરાય છે. તો આ તરફ પરેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે અને મનપાના શાસક પક્ષના નેતા તરીકે અમિત રાજપૂત અને દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત.